मित्रों, धोरण पांच विषय पर्यावरण पाठ 16 स्वच्छता आपणुं काम एना भाग एक विषय आज आपणे शीखीए। नाम परथी ज आपणने थोड़ू खबर पड़ी जाए छे के स्वच्छता ए आपणुं सौनुं काम छे, एना विषे आपणे वधारे माहिती मेळवीए। ચાલો શરૂ કરીએ। ચલો, નામ પરથી જ આપણને થોડી એવી માહિતી મળી જાય છે કે સ્વચ્છતા રાખવી એ આપણા સૌનું કામ છે, વધારે આપણે એના વિશે માહિતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં અહીં કેટલાક ચિત્રો આપેલા છે, જેમ કે શરૂઆતમાં આપણે જોઈ શકો છો કે અહીં એક ભાઈ કચરાને પાવડા વડે સરખું કરી રહ્યા છે, સફાઈ કામદાર ભાગ છે તે કચરો વાળી રહ્યા છે, તેના સિવાય પણ અહીં નીચે ગટર સાફ કરવા માટે કેટલા ગટરની અંદર ઉતરેલા છે અને ગંદકી સાફ કરી રહ્યા છે। બાજુના ચિત્રમાં ભાઈ અને બહેન એ ગંદકી ઉપાડી રહ્યા છે। હવે તમને તેના પરથી પ્રશ્નો પૂછવામાં આવે છે, શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તમે કોઈને કોઈ જગ્યાએ સોસાયટીમાં કે આજુબાજુના રસ્તાઓમાં આવા દ્રશ્યો તમે જોયેલા હશે? આપણે તેના જવાબમાં લખી શકીએ કે હા, મેં મારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે। પ્રશ્ન બે, તમે ક્યારેય સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? આપણને જ્યારે આપણનું આસપાસનું જે વાતાવરણ રસ્તા સાફ મળે છે તે સફાઈ કરનાર લોકો વિશે આપણે કોઈ દિવસ વિચાર કરીએ છીએ કે નહીં, એ પણ આપણે અહીંયા લખીશું। હા, મને ઘણીવાર વિચાર આવે છે કે સફાઈ કામદારો આપણા માટે કેટલું મહત્ત્વનું કામ કરી રહ્યા છે। જો આ લોકો સફાઈનું કામ ન કરે તો આપણા ઘરના આંગણાને અને રોડ રસ્તા ગંદા થઈ જાય અને ના છૂટકે સફાઈનું કામ આપણે પોતાની જાતે જ કરવું પડે। દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રહે તે માટે આપણી પણ એ પોતાની જવાબદારી છે, માટે એકી સફાઈ કર્મીનું જવાબદારી નથી। સ્વચ્છતા રાખવામાં એક જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારી આ પ્રમાણે છે: એક, આપણા ઘરનો કચરો એઠવાડ વગેરે કચરાપેટીમાં જ નાખવો જોઈએ; બે, જાહેર સ્થળોએ ગંદકી કરવી જોઈએ નહીં; ત્રણ, આપણા ઘરની આસપાસની જગ્યા વાળીને સાફ રાખવી જોઈએ; ચાર, સોસાયટી, ઘર, મહોલ્લા કે શેરીના નાકે કચરાના ઢગલા ન કરવા, કચરાને જાહેર કચરાપેટીમાં જ નાખવું; પાંચ, ઘરના શૌચાલય કે જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું અને તેને ગંદા ન રાખવા જોઈએ। આ બધા પગલાં ભરવાથી આપણી આસપાસની સ્વચ્છતા જાળવી શકીએ। સફાઈ કામદારો સફાઈનું કામ કરતા ન હોત તો વિચારો? વિદ્યાર્થી મિત્રો, ખરેખર ખૂબ જ આ વિચારલાયક પ્રશ્ન છે। આપણી આસપાસ જે સફાઈ કામદારો છે, જો એ પોતાનું કામ ન કરતા હોય તો શું થાય? સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોય તો આપણા રસ્તાઓ અને જાહેર સ્થળો જેવા કે બગીચા, બસ, રેલવે સ્ટેશન વગેરેની સફાઈ થઈ શકે નહીં અને જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળે, પરિણામે ગંદકી ફેલાય છે અને રોગ થવાનો ભય રહે છે। વળી આપણે ઘરની આસપાસનો કચરો જાતે જ વાળવો પડે અને કચરાપેટીમાં તો નાખવો પડે, કચરાપેટીમાંનો કચરો ક્યાં નાખવો એ પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે। આમ કચરા અને ગંદકીને લીધે બધાનું આરોગ્ય જોખમાય।
चलो अपने शंकर भाई ने मळीए। तेओ गामनी सफाईनी कामगिरी करे छे, तेमनी साथे प्रश्नोत्तरी करिए अने तेओ शुं जवाब आपे छे ते पण आपणे जाणीए। अहींया शंकरभाई करीने વાત કરવાની છે, પ્રશ્ન તમ શંકરભાઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? તે જવાબ આપે છે કે લગભગ 30 વર્ષથી, જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું। હવે તેમને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે આ કામ શા માટે કરો છો? તો કે છે, તે જવાબ આપે છે કે આ અમારો વ્યવસાય એટલે કે ધંધો છે અને રોજગારી માટે આ કરવું પડે છે। તમારે કેટલા સંતાન છે? તેઓ જવાબ આપે છે કે મારે 2 દીકરા અને 1 દીકરી છે। હવે આગળનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું તેઓ પણ સફાઈ કામ કરે છે? તે જવાબ આપે છે કે ના, તેઓ કામ કરવા તૈયાર નથી। પ્રશ્ન, તો તેઓ શું કરે છે? જવાબમાં, એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે, બીજો દીકરો ભણી રહ્યો છે। શંકરભાઈનો એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો અભ્યાસ કરે છે। તમને આ કામ કરવાનું ગમે છે? હવે શંકરભાઈ જવાબ આપે છે કે નથી ગમતું, ગંદકી તો કોઈને ગમે ના જ ગમે ને, મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે। ગંદકી કરે એને ભણેલા કહેવાય એમ? આ આપણે પણ આ વાત સમજવા જેવી છે કે ભણેલા ગણેલા સારા કહેવાતા લોકો પણ ગમે તે જગ્યાએ કચરો નાખી દેતા હોય છે અને ગંદકી કરતા હોય છે। તો ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણી જવાબદારી નિભાવી અને કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ। તો શંકરભાઈને આગળનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? તેઓ જવાબ આપે છે, હવે આ કામ દરેકે જાતે કરવું પડશે। જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય। દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે। લખો, તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો। અહીં તમને એક પ્રવૃત્તિ સોંપી અને થોડા પ્રશ્નોત્તરી કરવાના છે। તમારે કોની સાથે કરવાના? તમારી શાળા કે તમારી આસપાસ ઘરની આસપાસ હોય સફાઈ કામ કરતા હોય તો તમારે તેની જોડે ચર્ચા કરવાની છે અને એનો આ જવાબ લખવાનો છે। તેઓ ક્યારથી જ આ કામ કરે છે? તેઓ 10-12 વર્ષથી આ કામ કરે છે। તેઓ કેટલું ભણ્યા છે? તેઓ 5 ધોરણ સુધી જ ભણ્યા છે। તેઓએ બીજું કોઈ કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? હા, પહેલાં તેઓ છૂટક મજૂરી કરવા જતા હતા, પરંતુ હવે તેમને કોઈ કામ મળતું ન હતું। થોડાક સમય પહેલાં તેમના પિતાજી અવસાન પામ્યા, ત્યારથી તેમણે સફાઈનું કામ કરવાનું શરૂ કર્યું છે। તેમના સંતાનો શું કરે છે? તેમના 2 સંતાનો દીકરો અને દીકરી છે અને તેઓ શાળામાં ભણે છે। આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? ખરેખર સફાઈ કર્મચારી છે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ કામ કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે, જેમ કે સફાઈ કરતા કરતા ધૂળ તેમના ફેફસામાં જાય, તેથી તેમને શ્વસન તંત્રના રોગો થવાનો ભય રહે છે, તેમજ તેમને ગંદકીના લીધે ચામડીના રોગો પણ થવાની શક્યતા રહે છે। તેમના હાથ પગ અને કપડાં પણ બગડી જાય છે, આ રીતે તેમને આરોગ્યની નુકસાન થાય છે। કોઈ વાર ગટરની સફાઈ કરતાં ગૂંગળામણ પણ થાય છે અને તે બેભાન પણ થઈ જવાનો, તેમજ જીવ જવાનો પણ ભય રહે છે। આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ લોકો તેમને માન સન્માનની નજરે જોતા નથી। અહીં આપ જોઈ શકો છો કે જે કર્મચારીઓ છે એ ગટરની અંદર ઉતરે છે
અને અંદર કેટલી ગંદકી હોય છે એ પણ સાફ સફાઈ કરે છે. ઘણી વખત તો ગૂંગળામણ થાય છે, ઘણી વાર મૃત્યુ પણ થઈ જાય છે. તેમના કપડાં પણ બગડે છે, શ્વસનતંત્ર અને ચામડીના રોગો પણ થાય છે. નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. હવે તમારે ધ્યાનપૂર્વક આ ચિત્રનો અભ્યાસ તમારે કરવાનો. આ જુઓ છો, તેમાં ઘણા બધા વ્યક્તિ બતાવેલા છે અને તેઓ લોકો કંઈક અલગ અલગ કામ કરી રહ્યા છે, જેમ કે ગાય દોહવી, અનાજ કરિયાણું વેચવું, બસ ચલાવવી, ખેતી કરવી, સફાઈ કરવી, શાળામાં બાળકોને ભણાવવા, માલલારી ચલાવવી, બાળકની સાર સંભાળ રાખવી, દિવાલ પર રંગકામ કરવું, કપડાંને ઇસ્ત્રી કરવી, લારીમાં સામાન વેચવો. દિવાલ પર રંગકામ કરવું, કપડાંને ઇસ્ત્રી કરવી, લારીમાં સામાન વેચવું, સાયકલ ચલાવવી, ચિત્રકામ કરવું, મીઠાઈ ફરસાણ બનાવવું, શાકભાજી વેચવી, ટેક્સી ચલાવવી, ઓફિસે જવું, કચરો એકઠો કરવો, કચરા પેટીમાંથી પ્લાસ્ટિક વીણવું, દર્દીનો ઈલાજ કરવો, રસ્તાઓની સફાઈ કરવી, ગટર સાફ કરવી, ટ્રાફિકનું નિયમન કરવું, કમ્પ્યુટર પર કામ કરવું, પ્રયોગશાળામાં પ્રયોગ કરવા, હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવવી, રેકડી પર ખાવાની ચીજ વસ્તુઓ વેચવી અને માથા પર ભારે સામાન ઉંચકીને જવું, ચોકીદારી કરવી. આ બધા પ્રકારના કામ ઉપયુક્ત ચિત્રમાં આપેલા છે. આ રીતે યાદી આપણે બનાવવાની. ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા કામ 5 કામ કરવા પસંદ કરશો અને શા માટે? ઉપર જે આપણે 30 કામ જોયા તેમાંથી કોઈ પણ 5 કામ કરવામાં તમને કહેવામાં આવે તો તમે કયા 5 કામ પસંદ કરશો તે આપણે લખવાનું છે. ઉપરના ચિત્રમાંથી મને 5 કામ કરવાનું કહેવામાં આવે તો હું નીચે મુજબના 5 કામ પસંદ કરીશ. તમે આ જવાબ તમારી રીતે પણ લખી શકો છો. તમને બીજા કામ ગમતા હોય તો તે પણ તમે લખી શકો છો. ગાય દોહવી. ગાયનું દૂધ આરોગ્ય માટે સારું છે, આથી ગાય દોહવી મને ગમે છે. 2. શાળામાં બાળકો જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી શાળામાં બાળકોને ભણાવીશ. સાયકલ ચલાવવી. 3. સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે. 4. પ્રયોગશાળામાં પ્રયોગો કરવા. મને વિજ્ઞાન વિષયમાં સારો રસ છે, જાતે જ પ્રયોગો કરવા ગમે છે. 5. કોમ્પ્યુટર પર કામ કરવું. મને કોમ્પ્યુટર શીખવું અને તેના વિશે નવું નવું જાણવું ખૂબ જ ગમે છે. તમે પણ તમારા પસંદગીના 5 કામ તમે લખી શકો છો. ઉપરના ચિત્રમાં દર્શાવેલ તમામ કામ કઈ રીતે ઉપયોગી છે? હવે આપણે જે 30 કામ જોયા હતા આ જીવનમાં કઈ કઈ રીતે ઉપયોગી છે તે આપણે લખવાનું છે. જેમ કે ગાય દોહવી. ગાય દૂધ આપે છે, તેમજ તેનું દૂધ જુદા જુદા ઉત્પાદનો જેવા કે માખણ, ઘી, દહીં, પનીર, ચીઝ મેળવવામાં ઉપયોગી છે. અનાજ કરિયાણું. 2. અનાજ કરિયાણું વેચવું. આસપાસના લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે છે. 3. બસ ચલાવવી. એક સ્થળેથી બીજા સ્થળે આપણે ઝડપી મુસાફરી કરવા માટે ચાલે. સફાઈ કરવી. મકાન કે આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખવા. 5. ખેતી કરવી. અનાજ, કઠોળ, ફળ, શાકભાજીના પાક મેળવી શકાય છે. 6. શાળામાં બાળકોને ભણાવવું. બાળકોને શિક્ષણ આપવા માટે. 7. બાળકોની સાર સંભાળ રાખવી, એટલે કે બાળકોને ઉછેરવા. માલ લારી ચલાવવી. માલની હેરાફેરી કરવી. 9. દિવાલ પર રંગકામ કરવું. દિવાલની ટકાઉને આકર્ષક બનાવવા. 10. કપડાંને ઇસ્ત્રી કરવી, કપડાં વ્યવસ્થિત દેખાય તે માટે. 11. સાયકલ ચલાવવી. કસરત મળી રહે તે તથા પેટ્રોલનો ખર્ચ બચાવવા. 12. લારીમાં સામાન વેચવો, પૈસા કમાઈ ગુજરાન ચલાવવા.
તેર ચિત્રકામ કરવું, ચિત્ર દોરી તેને વેચીને પૈસા કમાવવા, 14 શાકભાજી વેચવી, દરેકને રસોઈ બનાવવા શાકભાજી મળે, 15 મીઠાઈ ફરસાણ બનાવવું, મીઠાઈ ફરસાણ વેચી પૈસા કમાવવા, 16 ટેક્સી ચલાવવી એક સ્થળેથી બીજા સ્થળે સમસ્યા પહોંચવા માટે, 17 ઓફિસે જવું, વિવિધ કામો કરી રોજગારી મેળવવી, 18 કચરામાંથી પ્લાસ્ટિક વીણવું, પ્લાસ્ટિક રિસાયકલ કરી ઉપયોગમાં લેવાય છે, 19 કચરો એકઠો કરવો, ઘરે ઘરેથી કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવાનો, 20 રસ્તાઓની સફાઈ કરવી, આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવી શકાય, 21 દર્દીનો ઈલાજ કરવો, બીમાર વ્યક્તિને સાજો કરવા, 22 ગટર સાફ કરવી, ગંદકી ફેલાતી અટકાવવા માટે, 23 ટ્રાફિકનું નિયમન કરવું, વાહન વ્યવહાર સારી રીતે ચલાવી શકાય, 24 કોમ્પ્યુટર પર કામ કરવું, તેનાથી વિવિધ કામ કરી શકાય જેવા કે બેંક ઓફિસે વગેરેને લગતા, 25 પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, તેનાથી લોકો માટે જરૂરી વિવિધ શોધો કરી શકાય છે, 26 હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, હોટલમાં આવતા લોકોને ભોજન કરાવી શકાય, 27 રેકડી પર ખાવાની ચીજવસ્તુઓ વેચવી, લોકોને ખાવાની ચીજવસ્તુઓ મળી રહે, 28 કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવવી, કચરા પેટીઓમાંથી કચરો એકત્રિત કરી સફાઈ રાખી શકાય, 29 માથા પર ભારે સામાન ઉંચકીને જવું, ભારે સામાનની હેરફેર કરી શકાય, 30 ચોકીદારી કરવી, વિવિધ જગ્યાઓ અને લોકોના જાનમાલનું રક્ષણ કરી શકાય. ચર્ચા કરો, લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે, કેમ લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે, કારણ કે તેમાં નોકરીની સલામતી હોય છે અને ટેબલ ખુરશી પર બેસી આરામથી કામ કરી શકાય છે, વધારે મહેનતનું કામ પડતું નથી અને ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરે જુએ છે. અનુમાન કરો, જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા કે ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? ખૂબ જ વિચારવા લાયક આ પ્રશ્ન છે કે જો એક અઠવાડિયા સુધી કચરો પડી રહે તો શું થાય. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે કચરાના ઢગલા થાય છે અને ગંદકી ફેલાય છે અને બેક્ટેરિયા અને માખી મચ્છર થાય તેથી રોગચાળો ફેલાય. જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય અને ખૂબ જ ગંદકી વધી જાય. શાળામાં ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો દુર્ગંધ આવવા લાગે. કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો સાથે હોવાથી તે સડી જાય અને રોગચાળો ફાટી નીકળે. શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ લાગે. કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ ન કરવા પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે, તમે પણ આ પ્રકારના ચિત્રો બનાવો. અહીં તમને કેટલાક કચરો સાફ કરવાના ઉપાયો એના વિશે ચિત્રો બનાવીને મૂકવામાં આવ્યા છે. અહીં કેટલાક ચિત્રો બનાવીને આપ્યા છે, તમે પણ આ પ્રયત્ન કરજો કે આવા તમે પણ ચિત્રો સારા બનાવો. કચરો સાફ કરવા માટે રોબોટ એટલે કે યંત્રમાનવનો ઉપયોગ કરી શકાય છે. ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરા પેટી રાખી શકાય. કચરાને રિસાયકલ કરી તેમાંથી ખાતર પણ બનાવી શકાય. અહીંયા જોવાય છે કે ભીના અને સૂકા કચરાની અહીંયા કચરા ટોપલીઓ બતાવેલી છે અને કચરાને રિસાયકલ કરી તેમાંથી ખાતર પણ બનાવી શકાય. કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય અને એમાંથી ખાતર પણ બનાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ
ભાગ એક અહીંયા પૂરો થાય છે અને ભાગ બે એના વિશે આપણે આગળ બીજું ભાગ બેમાં આપણે સમજીશું.